नमस्कार, निर्माण न्यूज સાથે હું છું શિવમ. સમાચારોની વિગતવાર શરૂઆત કરીશું તો આયુષ વિભાગ દ્વારા 19 થી 22 એપ્રિલ સુધી ગ્લોબલ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન 19 એપ્રિલના રોજ પ્રધાનમંત્રીના હસ્તે જામનગર ખાતેથી કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેનાર છે અને તેની પહેલા મુખ્યમંત્રીએ પણ મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે સેમિનારની શરૂઆત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે અને જેમાં મોરિશિયસના વડાપ્રધાન, અનેક દેશોના એમ્બેસેડર, મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. જેમાં 75 સ્ટોલ લગાડવામાં આવશે અને જેમાં કંપનીની કામગીરી અને આયુષ ક્ષેત્રે પ્રગતિની જાણકારી મળશે. મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર એમના સંયુક્ત પ્રયાસોથી જામનગર અને ગાંધીનગર અહીંયા 19 થી 22 કાર્યક્રમો થવાના છે. 19મીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એનું ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની માન્ય વડાપ્રધાનશ્રી તેઓ જામનગરમાં કરવાના છે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે છે WHOનો એક સંસ્થાન રહેશે અને જે ટ્રેડિશનલ મેડિસિન બાબતમાં રિસર્ચ, સ્ટડી અને જે આખા વિશ્વમાં જે ટ્રેડિશનલ મેડિસિનનો ઉપયોગ થાય છે જેમાં આયુર્વેદ, સિદ્ધ, યુનાની, યોગ, નેચરોપેથી વગેરેનો સમાવેશ થઈ જાય છે એનું વિશ્વનું સેન્ટર અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. અને આ એક ખૂબ જ ભારત માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત રહેશે. એ કાર્યક્રમ 19મીએ જામનગરમાં થશે અને એમાં WHOના ડાયરેક્ટર જનરલ શ્રી તેદ્રોસ તેઓ શ્રી હાજર રહેશે અને માનનીય મોરિશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જુગનાથ તેઓ શ્રી પણ હાજર રહેવાના છે. એ સિવાય ભારત સરકારના સિનિયર મંત્રીશ્રીઓ જેમાં મંત્રી શ્રી આયુષ, સ્વાસ્થ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્યમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉચ્ચ લેવલના અધિકારીશ્રીઓ, ગુજરાત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ગુજરાત રાજ્યના માન્ય આરોગ્ય મંત્રીશ્રી અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ બધા ઉપસ્થિત રહેશે. રિલાયન્સ જ્વેલર્સ દ્વારા કચ્છની કલા અને સંસ્કૃતિથી પ્રેરિત રણકાર કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતની અગ્રણી જ્વેલર્સ બ્રાન્ડમાંથી એક રિલાયન્સ જ્વેલર્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને રજૂ કરતી કળા અને સંસ્કૃતિ, પરંપરાઓ તથા માન્યતાઓથી પ્રેરિત તેના ઘણા કલેક્શન માટે જાણીતી છે. ત્યારે રિલાયન્સ જ્વેલર્સે અક્ષય તૃતીયાના શુભ તહેવારની ઉજવણી માટે સુંદર આભૂષણોનું ઉત્કૃષ્ટ કલેક્શન રણકાર લોન્ચ કર્યું હતું. હા જી, તો આ શોરૂમ તો 3 વર્ષથી છે. એમ્બેડર શોરૂમનું નામ છે. જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી લોકોનો રિસ્પોન્સ ઘણો સારો છે, પણ એ રિસ્પોન્સ વધારવા માટે અમે કંઈ ને કંઈ નવી વસ્તુ લાવીએ છીએ. એઝ અ બ્રાન્ડ અમારી પાસે 121 આવી દુકાનો છે ને એ સિવાય અમારું બીજું બી એક ફોર્મેટ છે જેની 173 સ્ટોર્સ છે. અમદાવાદમાં અમારે 2 દુકાનો છે આવી ને અમે કસ્ટમર્સના માટે એક્સેપ્શનલ ડિઝાઇનવાળા કલેક્શન આપીએ છીએ. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા આગામી 23 એપ્રિલના રોજથી આર્મી જવાનોની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી યોજાશે. સુભાષ બ્રિજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શારીરિક કસોટી યોજવામાં આવશે અને જેમાં 700 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે 18,000 જેટલા ઉમેદવારો નોંધાયા છે. જે ઉમેદવાર માટે પ્રથમ 800 મીટરની દોડ, ફૂલઅપ્સ અને પુલઅપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને ખાસ માર્ગદર્શન અને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એક આ મહિનાની 23 તારીખનું આયોજન છે કે જેમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવનાર છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં જે ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ ખાલી છે તે ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં રનિંગનો ક્રાઇટેરિયા છે, 800 મીટર રનિંગનું છે. અને આ સમગ્ર પ્રક્રિયા પોલીસ હેડક્વાર્ટર નગરવાલા, જેડી નગરવાલા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે.
ઇન્સ્ટ્રક્શન ફિઝિકલ ક્રાઇટેરિયા ઉપર છે કે જેમાં 800 મીટર રનિંગનો ક્રાઇટેરિયા છે, 3 મિનિટ અને 10 સેકન્ડનો 800 મીટર રનિંગ કરવામાં ક્રાઇટેરિયા રાખવામાં આવેલ છે. ત્યારબાદ જે પણ કેન્ડિડેટ આ એક્ઝામ પાસ કરશે તેમાંથી તેઓના પુશઅપ્સ અને પુલઅપ્સ આ એક્ઝામ લેવામાં આવનાર છે. આથી જે પસાર કરશે અને પાસ થઈને આગળ વધશે એ તમામ કેન્ડિડેટ્સની રિટર્ન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સર, અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ટીઆરબી ભરતી છે તેની શારીરિક કસોટી આગામી 23 તારીખના રોજ યોજાશે, જેને લઈને અમદાવાદ ટ્રાફિક દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ભાવનગરની જાણીતી સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશમાં ત્રીજા સ્થાનનું નેશનલ વોટર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. તો છેલ્લા 5 વર્ષમાં અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ 2020-21માં કરવામાં આવેલી વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ, પીવાના પાણીમાં વ્યવસ્થાપન તેમજ દરિયાની ખારાશને આગળ વધી અટકાવવા માટે સહિતની અનેક ઉત્તમ કામગીરીને ધ્યાનમાં લઈને આ એવોર્ડ એનાયત કરાયો હતો. ભાવનગરમાં જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ દ્વારા સ્થાપિત વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને વર્ષ 2020-21માં બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશમાં ત્રીજા સ્થાનનું નેશનલ વોટર એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં સરકાર અને કોર્પોરેટ સેક્ટરના આર્થિક સહયોગથી કરેલી કામગીરીને ધ્યાને લઈને આપવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષમાં રાજુલા તાલુકામાં પીવાના પાણીમાં વ્યવસ્થાપન, વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ તેમજ વોટર મેનેજમેન્ટ જેમાં લિફ્ટ ઇરિગેશન સ્કીમ તથા ડ્રીપ ઇરિગેશન, લેઝર ઇરિગેશન, ગ્રીન મલ્ચિંગ ઉપરાંત દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા જેવા વિવિધ કાર્ય બદલ સન્માનિત કરાયા છે. સાથે જ આ સંસ્થાએ રાજુલા તાલુકામાં વિવિધ ગામોમાં અલગ અલગ નદીઓ ઉપર ચેકડેમો તથા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી તેમજ ધાતરવડી નદી ઉપર રિવર બેઝિનની કામગીરી કરી હતી. ઉપરાંત દરિયાની નજીકના ગામો અને દરિયા વચ્ચે આવેલા ટાપુમાં પીવાના પાણી માટે ઘરે ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકાનું નિર્માણ તેમજ દરિયાઈ પાણીને આગળ વધતું રોકવાના પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પણ સુચારૂરૂપે કરી હતી. તો સાંભળીએ ત્યાં વસતા નાગરિકોના. એટલે 400 વીઘા જમીન હતી આપણી, એ જગ્યાએ આપણે 600 વીઘા જમીન પાસે બીજી 200 વીઘા આપણે ભેગા ખેડૂતો મળ્યા છે 600 વીઘા. અને પછી શાળું પાક ચોમાસું એક પાક લેવાતો હતો, શાળું પાક લેવાય અને પાછો ઉનાળું પાક લેવાય. તો પહેલાં એવું થતું હતું કે ચોમાસે વરસાદ ઓછો હોય તો ચોમાસે પણ પાણીની જરૂર પડે, અટાણે 20 થી 25 મણ એક વીઘે સિંચ થાય છે, તેથી 10 થી 15 મણ થતી હતી. ડેમ તો પહેલાં તો સૌ પ્રથમ તો હું એક પીપાવ રેલવે કોર્પોરેશન અને વીઆરટી સંસ્થાનો એક સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું. આ ચેકડેમ 2019માં આનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ ચેકડેમ થવાથી અમારે પહેલાં જે આ વિસ્તારમાં છે ને ખારાશવાળો વિસ્તાર બહુ હતો, દરિયાનું પાણી છે ને અમારે અહીંયા સુધી આવી જતું તો કૂવામાં ખારાશ વધી જતી હતી. તો આ ચેકડેમ થવાથી કે આજુબાજુના અંદાજિત 180 થી 185 ખેડૂતો છે અને 300 એકર જેવી જમીન છે, એ જમીનમાંથી ખેડૂતો એને ડબલ પાક લેતા થયા છે આ ચેકડેમથી. ને વધારાનું કે આ સામે કાંઠે જે ખેડૂતો છે એ ચોમાસા દરમિયાન એને જઈ નતા શકતા, તો અત્યારે આ ખેડૂતો ને જવા માટે પણ આ કોઝવે ઉપયોગમાં ખૂબ ઉપયોગી થાય છે. એટલે અમારે આજુબાજુના 3 ગામના ખેડૂતોને આ ચેકડેમથી ખૂબ જ પ્રમાણમાં ફાયદો થયો. અહીંનો જે 45 જેટલા ફેમિલી પહેલાં જે અહીંયા વસવાટ કરતા હતા તેમની આજીવિકા માટે થઈને એ લોકો અહીંથી માઇગ્રેટ થઈ અને છેલ્લે 12 જેટલા ફેમિલી આ જે વિષમ પરિસ્થિતિ હતી એ વિષમ પરિસ્થિતિની અંદર એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા. બાકીના જે પરિવારો છે એ અહીંથી બીજા કામધંધા અર્થે જતા રહેતા હતા, કારણ કે પોતાની જે આવકનું સાધન ખેતી છે એમાં એમને કાંઈ ઉત્પાદન મળતું નહોતું અને ઉત્પાદન નહીં મળવાના કારણે એ લોકો માઇગ્રેટ થઈ અને જતા હતા. પીવાના પાણી માટેની પણ બહુ મુશ્કેલીઓ હતી, રસ્તા માટેની મુશ્કેલીઓ હતી, એમના બાળકો માટે અહીંયા એજ્યુકેશન માટે પણ બહુ મુશ્કેલી હતી, અહીંયા લાઇટ પણ સુવિધા પણ નહોતી. આવી પરિસ્થિતિ શરૂઆતમાં પ્રોજેક્ટ પહેલાં આ વિસ્તારની આ એરિયા સ્થિતિ કહી શકે એવી વ્યવસ્થા પણ આપણે અહીંયા ઊભી કરી. મહત્વનું છે કે આ કામગીરીથી આ વિસ્તારમાં મળેલા ઉત્તમ પરિણામો જેમાં ચોખ્ખું અને નિયમિત પાણી ઉપલબ્ધ થતું હોય છે, લોકલ સોર્સ સસ્ટેન થયા, વોટર લેવલમાં વધારો થયો, વોટર ક્વોલિટીમાં સુધારો થયો તેમજ ઇરિગેશન એરિયામાં વધારો, ઉત્પાદનમાં વધારો, માઇગ્રેશનના પ્રમાણમાં ઘટાડો,
પશુપાલનના ધંધામાં વેગ મળ્યો છે. જે બાબતોને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા ધ્યાને લઈને વર્ષ 2020-21માં કરેલી આ સંસ્થાની ઉમદા કામગીરી બિરદાવતા ગત તારીખ 29 એપ્રિલે 2022ના દિવસે કંપનીના સીઈઓ મનુભાઈ ચૌધરી તેમજ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કિશોરસિંહ ગોહિલને બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશમાં ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતા. સૌરાષ્ટ્ર જેને કહી શકાય સૌથી વધારે માઇગ્રેશન વાળો વિસ્તાર હતો. લોકો ડાયમંડ ના બિઝનેસ સાથે સુરત અને જે કહેવાય અમદાવાદ જેવામાં માઇગ્રેશન કરીને અહીંથી જતા હતા. તો આવા વિસ્તારને અમે આખું પલ્લવિત કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ અને પીવાના પાણીની વ્યવસ્થાપન, વરસાદી પાણીના ઘરે ઘરે ટાંકા મળે, લોકોને ઘર ઘર નળ મળે આવા પ્રકારની કામગીરી અમે શરૂ કરી. અને એના ભાગરૂપે રાજુલા તાલુકામાં 60 ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થાપન કરી. ત્યાં લોકો બોરનું પાણી, પીવાલાયક પાણી નહોતું. ત્યાં બધા જ ગામોને લોકલ સોર્સ સસ્ટેન થાય, લોકોને ચોખ્ખું અને નિયમિત પાણી મળે એ ઉપર કામ કર્યું. એના સિવાય ખેતી માટે પણ વધારે TDS હતો, ક્વોલિટીવાળું પાણી નહોતું. લોકો જે છે એ ખેતીનું ઉત્પાદન પણ ઘટતું જતું હતું. આવા સંજોગોમાં અમે પીવાના પાણીને જે કહેવાય વરસાદી પાણીનો સંગ્રહ માટે આખું રિવર બેઝિંગ ઉપર એક કામ કર્યું, જેના કારણે 2000 હેક્ટર જેવી જમીનને આજે છે એ 200 થી 250 જેટલા કૂવા એના કારણે રિચાર્જ થયા છે, પાણીના લેવલ ઉપર આવ્યા છે, પાણીની ક્વોલિટીમાં સુધારો આવ્યો છે. અને આજે જે જોઈએ તો આખો વિસ્તાર હરિયાળો થયો છે. એવી જ રીતે કોસ્ટલ વિસ્તારમાં એટલા બધા બંધારા પડ્યા હતા કે જેનો નોન યુઝ હતો. તો એવો એક અમે કહેવાય ખાખભાઈ ડેમ, જેમાંથી આખી એક લિફ્ટ ઇરિગેશનની સ્કીમ, સૌરાષ્ટ્રની પહેલી એવી સ્કીમ છે કે જે એક લોકભાગીદારીથી જેમાં 50% લોકભાગીદારી ગામના લોકોએ આપી છે. આવી સ્કીમમાં અમે જે બનાવી અને કોટડી ગામની અંદર આખી સ્કીમનું પાણી લઈ જઈ 4 ભાગમાં કોટડીની જમીનને વેચી અને લોકોને જે છે એક રેનફીટ ખેતી કરતા હતા એને આજે 3 સિઝનની ખેતી કરતા થયા છે. લોકોની આવક સરકાર કહે છે કે બમણી કરવી છે. અમે એક મોડેલ ઊભો કર્યું છે કે આખા ગામની આવક ડબલ કરવાનું કામ કર્યું છે. આ સંસ્થા દ્વારા રાજુલા પંથકમાં જે વિવિધ કામગીરી કરવામાં આવી અને તેમાં થયેલા ફાયદાને ખેડૂતોએ પોતાના મુખે વર્ણવ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ખેડૂતોની આવક બમણી કરવા અંગે કહેવામાં આવ્યું હતું તે હકીકતમાં અહીં સાર્થક થયું છે અને ખેડૂતો વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે. કેતન સોની, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 23માં ગુજરાત લિગ્નાઇટ માઇન્સ સેફ્ટી અને સ્વચ્છતા પખવાડિયા ફાઇનલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો DDG ભારત સરકારના સતીશ દરવાલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની 9 જેટલી માઇન્સ કંપનીના લોકો જોડાયા હતા. તેમજ સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા બદલ તેમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં હાલ ઘરોમાં જ વીજળી પ્રાપ્ત થઈ રહી છે, તેમાં લિગ્નાઇટનું અનેરું મહત્વ છે અને આ લિગ્નાઇટને જમીનમાંથી બહાર કાઢતી વિવિધ માઇન્સ અને તેમાં કામ કરતા લોકોની કામગીરી કે જેમાં કોરોનાના કપરા કાળમાં પણ આ માઇન્સના કર્મચારીઓ પોતાની કામગીરીને શરૂ રાખીને રાજ્યમાં વીજ સંકટ ઉત્પન્ન થવા નહોતું દીધું. આજ ઇસ્કોન ક્લબ મેં ભાવનગર મેં ગુજરાત 23વા ગુજરાત લિગ્નાઇટ સેફ્ટી એન્ડ સ્વચ્છતા પખવાડા કા કાર્યક્રમ આયોજિત કિયા હૈ. યહ પખવાડા પહેલે હી ઇસમે ઇન્સ્પેક્શન હો ચુકે હૈ. આજ ઇસકા ફાઇનલ ડે ફંક્શન એવમ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન હૈ. ઇસ 200 વર્ષો મેં જિન ખદાનોને અચ્છા કાર્ય કિયા ઉનકો હમ લોગ પારિતોષિક દેકર સન્માનિત કરેંગે. આપ લોગ જાનતે હૈ કે પિછલે 2 સાલ સે હમ લોગ કોરોના પેન્ડેમિક સે ગુજર રહે હૈ ઓર 15 અગસ્ત 2021 સે 15 અગસ્ત 2022 તક હમ લોગ કા 75વા આઝાદી કા સાલગિરહ ભી હૈ. ઇસ ઉપલક્ષ્ય મેં હમ આઝાદી કા અમૃત મહોત્સવ ભી મના રહે હૈ. સુરત શહેરમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા માસૂમ લોકોના જીવ જોખમમાં મૂકીને પોતાના ફાયદા માટે બસોની ઉપર મોટા મોટા પાર્સલો લાદવામાં આવી રહ્યા છે, જેને લઈને બસ અનબેલેન્સ થવાની શક્યતા વધતી હોય છે અને અકસ્માત થવાની ઘટનાઓનો પણ ભય ફેલાતો રહ્યો છે. તો શું છે સમગ્ર મામલો જોઈએ આ વહેલમાં. સુરત શહેરમાં અનેક પ્રાઇવેટ ટ્રાવેલ્સ દ્વારા માસૂમ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકીને પોતાના ફાયદા માટે ટ્રાવેલ્સના સંચાલક દ્વારા બસની ઉપર મોટા મોટા પાર્સલો લાદવામાં આવતા હોય છે.
જેથી બસનું અનબેલેન્સ થઈ જાય છે અને બસ પલટી મારવાની પણ શક્યતા રહે છે અને આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે। પેસેન્જર ટ્રાવેલ્સને માત્ર પેસેન્જરોનું ટ્રાન્સપોર્ટેશન માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે, પણ પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો આરટીઓના નિયમને ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત ગવર્મેન્ટના નિયમોના ધજાગડા ઉડાડી રહ્યા છે। અને આવા પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પર જીએસટી, આરટીઓ કે પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં ક્યારે આવશે તેવી લોકમાંગ ઉઠી છે। ये जो बसेस चलती हैं प्राइवेट बसेस, ये लिटरली गवर्नमेंट के रेवेन्यू की चोरी करती हैं। पैसेंजर अनकम्फर्टेबल महसूस करता है, माल भरा होता है उन पर, गवर्नमेंट के रेवेन्यू की चोरी है। जीएसटी डिपार्टमेंट को इसका ध्यान देना चाहिए, इससे चलते लोगों के जान माल को भी नुकसान हो सकता है। गाड़ियाँ ओवरलोड हो जाती हैं जबकि बसेस के पास वो परमिशन नहीं है, लोग सोचते नहीं हैं इसके बारे में, परेशानी तो है ही है। इसके लिए पूरा का पूरा अगर प्रशासन जागरूक नहीं होगा तो ये सिस्टम पर नहीं रोक पाएंगे। तो ये प्राइवेट बसें वाले क्या करते हैं, मतलब ये बसों के ऊपर लगेज होते हैं ज़्यादातर, ये क्या करते हैं मतलब कि साड़ियों के जो पार्सल बने होते हैं कपड़े के, वो मतलब ओवरलोडिंग करते हैं ये लोग। तो इसे क्या होता है मतलब कि जान का खतरा ज़्यादा रहता है, मतलब एक्सीडेंट होने का भी खतरा रहता है, तो मतलब ये चीज़ नहीं होना चाहिए। और अगर यही चीज़ अगर होती तो मतलब सरकार क्यों नहीं अपनी सरकारी बसों के ऊपर कैरियर बना लेती, लेकिन खुद सरकार को ये चीज़ को पता है कि ये मतलब चीज़ मतलब जो जान का खतरा होता है, आग लगने की संभावना ज़्यादा होती है और मतलब ये सही नहीं है, इसलिए सरकार ने ये अपनी कैरियर नहीं बना रखे हैं बस। तो इस पे मतलब क्या है, अपन पूरे तंत्र को इसके प्रति जागरूक होना चाहिए। और इसमें क्या होता है, जीएसटी की भी चोरी होती है, इसमें क्या होते हैं जो भी मतलब माल लेके जाते हैं वो बिल वगैरह कुछ भी नहीं बनाते हैं और ऐसे ही मतलब अपना लगेज ले जाते हैं, इसमें सरकार का भी नुकसान है। तो सरकार को इस चीज़ पर ध्यान देना चाहिए मतलब इस चीज़ के ऊपर कि जो भी प्राइवेट बसें हैं उनके ऊपर लगेज नहीं जाना चाहिए। और आरटीओ को भी रास्ते पर कोई भी अगर लगेज की बस आ रही है तो उसको बस को चेक करना चाहिए कि उसका मतलब इसका मतलब बिल है कि नहीं है, और जीएसटी डिपार्टमेंट को भी चेक करना चाहिए जिससे इन चीज़ों पे कंट्रोल होगा। मतलब अपने जो बसों में जो पार्सलों जा रही है ये बदा इलीगल है, कारण के एक रीते तो आपणे बसोनी ऊपर जे कैरियर होय छे, आपणी सरकारी बसों में गुजरात छे, महाराष्ट्र छे, कोई जगह पर कोई बसों में कैरियर होता नथी, अने आ प्राइवेट जे बसों जाय छे एमां बधामां कैरियर होय छे, अने प्लस के जे पार्सलो जाय छे एनु हाइट पण ओवर हाइटिंग थाय छे। हवे आपणे जोईए के केटलीक जग्या उपर ओवर लोडना हाई टेन्शन वायरो पण होय छे, એ પાર કરીને પણ બસો જાય છે। હવે માની લો કે એમાં કોઈક જગ્યાએ કંઈક હાઈ ટેન્શન વાયર ટચ થઈ જાય અને જે કાપડ એમાં હોય છે સિન્થેટિક હોય છે એ પેટ્રોલ કરતાં પણ વધારે જલ્દી આગ પકડે છે, તો આ બધામાં સરકારે જોવું જોઈએ કે જ્યારે ટ્રકોની ઉપર ઓવરલોડિંગ થાય છે તો સરકાર એના ઉપર પેનલ્ટી નાખે છે। તો આ પ્રશાસને ધ્યાન રાખવું જોઈએ કે આમાં શું છે કે બસોમાં પેસેન્જરોની 35 કિલો જેવી એક લગેજની ક્ષમતા સાથે એમને છૂટ હોય છે, પણ આજે જે ઉપરથી ઓવરલોડ જાય છે એમાં શું છે કે પેસેન્જરોને નુકસાન છે। સુરત ટેક્સટાઇલ હબ હોવાથી દેશના તમામ રાજ્યમાં કાપડ ટ્રાન્સપોર્ટ થતો હોય છે, ત્યારે વેપારીઓ સમય અને જીએસટી બચાવવા માટે બિલ વગરનો માલસામાન ટ્રાન્સપોર્ટ કરવા માટે અને પોતાના ફાયદા માટે પ્રાઇવેટ ટ્રાવેલર્સના સંચાલકો અથવા તો બસના ડ્રાઈવરને થોડાક પૈસા આપીને પ્રાઇવેટ બસમાં અને કેરિયરની ઉપર કાપડના પાર્સલો કે અન્ય માલસામાન મૂકતા હોય છે અને પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકે છે। સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારની કોઈ પણ પ્રવાસીઓની બસોની ઉપર કેરિયર હોતી નથી અને એક પ્રવાસીને 35 કિલો સુધી પોતાની સાથે સામાન લઈ જઈ શકે છે, પણ પ્રાઇવેટ બસોના સંચાલકો પોતાનો ફાયદો જોવા માટે બસોની ઉપર મોટી કેરિયર લગાવે છે અને એની ઉપર મોટા મોટા પાર્સલો બાંધતા હોય છે જે ગેરકાયદેસર છે અને મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને પોતાના ફાયદા માટે મુસાફરો અને સરકારને નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે તંત્ર નિંદ્રામાંથી ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે। આનંદ ગુરવ, નિર્માણ ન્યૂઝ, સુરત। તો સુરતમાં આવનાર મહેમાનોને રસ્તા પર લારી ગલ્લા નજરે ન ચડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। અઠવા વિસ્તારમાં 2 દિવસ અગાઉ જ ખાણીપીણીની લારી તથા ગલ્લા ચલાવનાર લોકોને મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી, જેમાં 5મા દિવસ સુધી લારીઓ બંધ રાખવાની સૂચનાઓ
આપવામાં આવી હતી, છુપો રોષ જોવા મળી રહ્યો છે. વેસુ સેટેલાઇટ, અલથાણા, વીઆઈપી રોડ, સુરત અને ડુમસ રોડ સહિતના વિસ્તારોમાં શનિવારથી રસ્તા ઉપર લારીઓ દેખાઈ નહોતી, જેને લઈને રસ્તા ઉપર કોઈ જ દબાણ જોવા મળ્યું નહોતું. ત્યારે બીજી તરફ જ્યાં મોંઘવારી અને બેકારી જે સમગ્ર ગુજરાતને પોતાના આજગરી ભરડામાં લઈ રહી છે, તેવી પરિસ્થિતિમાં ગરીબોની હાલત કફોડી બની ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળા શરૂ થયા છે. આજે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જોડાયા છે. કોંગ્રેસે મિશન 2022 અંતર્ગત આપના હોદ્દેદારોને આવકાર્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ તમામ લોકોને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં જોડ્યા હતા, જેમાં આપના કિસાન સંગઠનના ભરૂચના પ્રભારી કેયુર પટેલ, છોટાઉદેપુર આપના મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી જવનિકા રાઠવા, છોટાઉદેપુર આપના જિલ્લા પ્રભારી જયમીન પટેલ સહિત અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગરના આપના કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખો કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતની આમ આદમી પાર્ટીના લગભગ 19 જિલ્લાના કિસાન સંગઠનના પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને મહિલા આમ આદમી પાર્ટીની જનરલ સેક્રેટરી કે ઉપપ્રમુખ કક્ષાના, જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના એમ કુલ મળી 200થી વધુ આગેવાનોએ આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી એની વિચારધારાને સ્થગિત કરી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો આજે એક કાર્યક્રમ બન્યો અને એમાં માનનીય પ્રમુખશ્રી જગદીશભાઈ, અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ રઘુ શર્માજી અને પદાધિકારીઓ સાથે એમનું હાર્દિક સ્વાગત કર્યું અને એમને કોંગ્રેસની વિચારધારા એને સ્વીકારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જે જગ્યાએ આવવાના છે ત્યાં આવીને જુઓ તો ત્યાંની સ્થિતિ કેવી છે તે ખબર પડે. તેમજ વડાપ્રધાન મોદીનું 500 વીઘા જમીનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પીએમના પ્રવાસને લઈને જિલ્લાની વિકાસલક્ષી તેમજ લોકોની કામગીરી છે તે ઠપ થઈ ગઈ છે અને લોકોના પ્રશ્નો બાજુમાં મૂકીને સરકારી કાર્યક્રમમાં તંત્ર વ્યસ્ત થઈ ગયું છે. તે મોદીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે જૂનાગઢ તેમજ મધ્યપ્રદેશમાંથી લોકોને બોલાવાયા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પ્રધાનમંત્રી જ્યાં આવી રહ્યા છે જગ્યામાં શું થઈ રહ્યું છે તમે જુઓ. એકાદ બે આગેવાને પણ અમને ટકોર કરી કે આટલો મોટો જલસો કેમ થઈ રહ્યો છે, થોડુંક જુઓ તો તમને આઈડિયા આવશે. અને અમે લોકોએ જગ્યા ઉપર ગયા, લગભગ 500-700 વીઘા જમીનમાં આખા કાર્યક્રમને તૈયારી કરી રહ્યા છે. અમે જ્યારે જોવા ગયા ત્યારે પોલીસની વાન ઓછામાં ઓછી 200 વાન હતી. અમે આજે બધા મિત્રોને પણ પૂછ્યું, માન્ય દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમના કાર્યક્રમને લઈને છેલ્લા 15 દિવસથી કલેક્ટર ઓફિસ, જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ, એસપી ઓફિસ, મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ, છેલ્લા 15 દિવસથી સરકારી તંત્ર ઠપ છે. એક પણ જવાબદાર સચિવ સચિવાલયમાં નથી. દાહોદમાં રાજસ્થાનથી લોકો બોલાવવા, મધ્યપ્રદેશથી બોલાવવા, દાહોદમાં જૂનાગઢ, પોરબંદર અને કચ્છ બનાસકાંઠા અને પાટણમાંથી બોલાવવા, આખા ગુજરાતમાંથી મોટા પાયે લક્ઝરી બસ અને એસટીઓ મૂકી અને વાહનો દ્વારા લોકોને લાવવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. એક પણ રાજકીય પક્ષનો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આગેવાન ક્યાંય કામમાં લાગ્યો નથી. આખી સરકારી સિસ્ટમ કામે લાગી છે. અને થોડો મોટો મોટો પણ આંકડો જોવા જઈએ તો 100-125 કરોડનો ખર્ચો સરકારના પૈસે, જે સામાન્ય માણસથી માંડી અને વેપારી ઉદ્યોગપતિઓ જે ટેક્સના રૂપિયા ચૂકવે છે એ ટેક્સના પૈસે 100-125 કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહી છે સરકાર.
विद्यार्थी नेता युवराजसिंह जाडेजाए हवे नवुं संगठन बनाव्युं छे। युवा नवनिर्माण सेनानी युवराजसिंहे रचना करी छे। आ અંગેની જાહેરાત તેમણે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ સંગઠન બિન રાજકીય હશે અને વિદ્યાર્થીઓને થતા અન્યાય તેમજ તેમના પ્રશ્નો ઉઠાવતા રહેવાનું યુવરાજસિંહે જણાવ્યું હતું। યુવરાજસિંહે હાલમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિની વાતને નકારી હતી અને તેવી કોઈ જ માહિતી ન હોવાનું પણ જણાવ્યું હતું। સાથે જ સંઘર્ષ સમયે જેમણે સહકાર આપ્યો હતો તે બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। યુવાનોના હિત માટે, રાષ્ટ્રહિત માટે, યુવા હિત માટે હંમેશા મેં અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ। અને આવનાર દિવસોમાં પણ અમે યુવાનોના હિત માટે, અવાજ ઉઠાવવા માટે એક નવા કહી શકાય કે અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે યુવા નવનિર્માણ સેના। યુવા નવનિર્માણ સેના એ વિદ્યાર્થીઓની વેદના, યુવાનોની વેદના, યુવાનોની વ્યથા, યુવાનોના મૂંઝવણ, યુવાનોના જે પ્રશ્નો છે એ તમામને બિન રાજકીય રીતે આ પ્લેટફોર્મના માધ્યમથી અમે અવાજ ઉઠાવીશું અને સૌ પ્રથમ જે બાબતો છે એ સરકાર સામે રાખીશું, સત્તાપક્ષ સામે રાખીશું અને સત્તાપક્ષ સામે એમનો ન્યાય મેળવવાના અમે પ્રયત્ન કરીશું આવેદન નિવેદનોના માધ્યમથી। ત્યારબાદ જો કદાચ એવું બને છે તો અમે ઉગ્ર આંદોલન હોય, વિરોધ પ્રદર્શનના માધ્યમો હોય એના માધ્યમથી પણ અમે યુવા નવનિર્માણ સેનાના માધ્યમથી અને આ જે યુવા નવનિર્માણ સેનાનું અમે જે સંગઠન અત્યારે રચીએ છીએ એ ફક્ત ને ફક્ત બિન રાજકીય રહેશે અને યુવાનોના જે પ્રશ્ન છે તેમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત કે બિન શિક્ષિત હોય તે તમામના પ્રશ્નો અમે ઉપાડીશું અને જે પણ કહી શકાય કે યુવાનોની માંગણી છે, યુવાનોના ભાવિ સાથે જે અન્યાય થઈ રહ્યા છે એમાં અમે એને વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરીશું અને એમાં જે ક્યાંક ને ક્યાંક યુવાનોના ભાવિ સાથે જે ચેડા થઈ રહ્યા છે એને અટકાવવાનો પ્રયાસ એ યુવા નવનિર્માણ સેના એ કરશે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કેલિકો મિલ પિરાણા ખાતેથી બે આરોપીની ધરપકડ કરી છે। ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે તારી ચૌહાણ અને જિજ્ઞેશ ઉર્ફે ભોલુ રાણાની ધરપકડ કરી છે। આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચને 83 જેટલી કફ સિરપની બોટલ મળી આવી છે અને જે આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં કોડેન ફોસ્ફેટ ધરાવતી કફ સિરપનું બિનઅધિકૃત વેચાણ અને હેરાફરી કરતા ઇસમોને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન બાતમી મળેલ કે બહેરામપુરા કેલિકો મિલના ગેટ નંબર 6 નજીક આવેલ પટેલ ઓટો એસેસરીની સામે પીપળાના ઝાડ નીચે કેટલાક ઇસમો ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરે છે, જેના આધારે ત્યાં જઈ તપાસ કરતા બે ઇસમો પ્રકાશ ઉર્ફે ટાલી રાજુભાઈ ચૌહાણ અને જિજ્ઞેશ ઉર્ફે બોલુ રમેશભાઈ રાણા મળી આવેલ, જેમની પાસેથી 83 કફ સિરપની બોટલો મળી આવે અલગ અલગ કંપનીઓની, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે NDPS એક્ટનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ જીવાય પઠાણ સાહેબનાઓ કરી રહેલ છે। આ બંને આરોપીઓને કફ સિરપ રાખી અને ત્યાં વેચાણ કરવા માટે પૂછતા તો પોતે બંને રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા, જે રિક્ષા ડ્રાઇવિંગ કરતાં કરતાં એ બંનેને કફ સિરપ પીવાની આદત પડી ગયેલી। રિક્ષા ડ્રાઇવિંગમાં બંનેની પાસે પૈસાની કોઈ બચત થતી નહોતી અને કફ સિરપ પીવાની એમની ટેવ હતી, જેના કારણે બંનેએ આ કફ સિરપ જે લાવીને વેચાણ કરતા ઇસમ સઈદ અહેમદ ઉર્ફે બાચા લંગડો હૈદર અલી સૈયદ જે કફ સિરપ લાવીને વેચાણ કરે છે એના ત્યાં નોકરી રહેલા અને ત્યાંથી કફ સિરપ લાવી અને વેચાણ કરતા હતા, જેમને પર એક દિવસના 400 રૂપિયા લેખે સઈદ મજૂરી આપતો હતો। આ કફ સિરપ ક્યાંથી લાવતા હતા, કોને વેચતા હતા, કેવી રીતે કફ સિરપ છે એ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી, છતાં પણ એમની પાસેથી આટલો જથ્થો મળી આવે છે, તો જેના આધારે રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી ચાલુ છે। તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ દિવસ। નમસ્કાર।